स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। रॉबर्ट मर्टन सर्वग्राही सिद्धांतों ने बदले मध्यव्यापी सिद्धांत ने मिडल रेंज थियरी ने बात करे छे। એમાં ત્રણ વસ્તુ એ કહે છે, એવું કહે છે કે ગ્રેન્ડ થિયરી ઓફ બિહેવિયર એની વાત, જનરલ થિયરી ઓફ બિહેવિયર એની વાત પાર્સન્સે કરી। પાર્સન્સે મોટા પાયા પરની ગ્રેન્ડ થિયરીની વાત કરી અને એવું કહ્યું કે આ જ રીતે બધા કરે, પરંતુ ધીમે ધીમે એની તપાસ થઈ અને ખબર પડી કે એણે પોતાના વિદ્યાર્થીઓ જે વ્હાઈટ હતા, જે વિદ્યાર્થીઓ હતા એની પરથી જ આ થિયરી વિકસાવેલી। એટલે ત્યારબાદ રોબર્ટ મર્ટન જે આવ્યો એ કાર્યાત્મકવાદનો બહુ મોટો પક્ષકાર છે। અને મર્ટને એવું કહ્યું કે મર્ટન સીધો મેક્સ વેબરના પ્રભાવ હેઠળ હતો અને મેક્સ વેબરના પ્રભાવમાંથી એણે એવું કહ્યું કે સર્વગ્રાહી સિદ્ધાંતોને બદલે કામચલાઉ વિધાનો વિકસાવે, એટલે કે વિધાનોને ચકાસવા જોઈએ, વિધાનોને ચકાસ્યા વગર આપણે લઈ શકાય નહીં, એટલે વિધાનોને ચકાસવાની વાત કરી। પછી એ ધીમે ધીમે કહે છે કે ખ્યાલોની સ્પષ્ટતા જરૂરી। દાખલા તરીકે હું કહું છું બહુ મજા આવી, તો મજા એટલે શું? ખાવામાં મજા આવી, ફરવામાં મજા આવી, વાતો કરવામાં મજા આવી, કોઈની ઉતારવાની મજા આવી, શેની મજા આવી? તમે હિમાલય જઈને આવો છો પછી કહો છો મજા આવી, આ મજાનો શબ્દ એ સ્પષ્ટ નથી। મજાનો સ્પષ્ટ, મજાનો અર્થ વ્યક્તિગત છે। વ્યક્તિગત એટલે શું? મને મજા આવી, હું કોઈને મારું મને મજા આવે તો એ મને મજા આવી, સામે માર પડ્યો તેનું એ જુદું થઈ ગયું, ઇમ્પેક્ટ જુદો, અસર જુદી, અને એ અસર જુદી। એટલે એ કહે છે કે સિદ્ધાંતો કામ ચલાવ હોવા જોઈએ, એટલે કામ ચલાવ વિધાનો વિકસવા જોઈએ, અને એ વિધાનો જ્યારે પ્રૂવ થાય ત્યારે સિદ્ધાંત બને। એટલે તમે એકદમ એમ કહી દો કે માણસ, એક માણસ બીજા માણસને મળે એટલે સહકારથી જ મળે, બની શકે? આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોઈએ, બસ આવે, આપણે બે કલાકથી બસમાં ઊભા હોઈએ લાઈનમાં, અને બસ આવે અને ત્યારે પેલો માણસ વહેલો ચડી જાય તો લડાઈ થાય કે ના થાય? જરૂરી છે કે એક માણસ બીજા માણસને મળે એટલે સહકાર જ થાય? ના, એટલે સર્વગ્રાહી સિદ્ધાંત કરી શકાય નહીં। મર્ટને ના પાડી કે હું એવું માનતો નથી, મર્ટનના મતે, રોબર્ટ મર્ટન એના મતે કે સર્વગ્રાહી જ્ઞાનને માને છે, પરંતુ સાથે સાથે એ કહે છે કે સર્વગ્રાહી સિદ્ધાંતોને કામ ચલાવ વિધાન, કામ ચલાવ એટલે શું? કે યુ કેન સ્ટેટ દેટ કે અમે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંગ્રેજી શીખવાડી રહી છે। અમે એવું કદી ના કહી શકીએ કે તમામ ગુજરાતીઓ અંગ્રેજી શીખે છે, ના ભાઈ ના, કેટલા બધા ગુજરાતીઓ એકદમ ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ બોલતા હોય તેને શીખવાની જરૂર નથી, કેટલા બધા ગુજરાતીઓ અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય એને શીખવાની જરૂર નથી, કેટલા બધા ગુજરાતીઓ માને છે કે જાણે હવે અંગ્રેજીની જરૂર નથી એ લોકો શીખતા નથી, કેટલાક લોકો એવું માને છે કે અંગ્રેજી શીખવાથી શું થવાનું એ લોકો શીખતા નથી, કેટલાક લોકો માને છે કે નહીં અંગ્રેજીને બદલે સંસ્કૃત જ ભણવું છે તો એ લોકો સંસ્કૃત શીખે છે। એટલે કે હું કામ ચલાવ વિધાન આપી શકું કે જે યુવાનો અને યુવતીઓને પોતાનું ભવિષ્ય ગુજરાત બહાર કંડારવાની ઈચ્છા છે, પોતાના વ્યક્તિમત્તાનો પ્રભાવશાળી બનાવવાનો પ્રયત્ન છે, તે લોકો અંગ્રેજી શીખી રહ્યા છે, પછી ટેસ્ટ કરવો પડે આ કામ ચલાવ વિધાન થયું। અત્યારે માળિયા અટીનામાં વિદ્યાર્થીઓ બેઠા છે અને શીખી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે કે મારે માસ્ટર બનવું છે, તો માસ્ટર બનવા માટેનો પ્રયત્ન, એટલે હું એવું કહી શકું કે દરેક જગ્યાએ જ્યાં ડિસેન્ટના ચાલુ છે ત્યાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તો એ કામ ચલાવ વિધાન થયું। કામ ચલાવ વિધાનો જેમ વધારે હોય એમ વધારે સ્પષ્ટતા થાય એવું રોબર્ટ મર્ટન કહે છે। જુઓ, પેલી બાજુ પહેલાં એ કહ્યું હતું સમાવિષ્ટતા વિરુદ્ધ ચોક્કસતા, તમે જુઓ તો તમે આગળનું જ પેજ જુઓ, તેણે કહ્યું છે કે વિશેષતા વિરુદ્ધ સમષ્ટિવાદ, ભાવાત્મકતા વિરુદ્ધ તટસ્થતા, વિસ્તૃતતા વિરુદ્ધ ચોક્કસતા, અર્પિતતા વિરુદ્ધ પ્રાપ્ત પરિસ્થિતિ, એટલે આ કોમ્પ્ટેક પાર્સન્સે કહ્યું છે। અને પછી તરત જ એ રોબર્ટ મર્ટને એવું કહે છે કે ખ્યાલોની સ્પષ્ટતા જરૂરી, સિદ્ધાંતોને બદલે કામ ચલાવ વિધાનો, એટલે કે એક સિદ્ધાંત બની ગયો, સમાજમાં કદી પણ એક જ સિદ્ધાંત હોઈ શકે નહીં, કારણ કે સમાજ પરિવર્તનશીલ છે એટલે સિદ્ધાંતો પણ પરિવર્તનશીલ છે, સિદ્ધાંતોમાં પણ ધીમા પરિવર્તનો આવે, કારણ કે એક જ સિદ્ધાંત ચાલે નહીં, અને સિદ્ધાંતોમાં ખ્યાલોની સ્પષ્ટતા।
તમે જુઓ જ્યારે પીએચડી થીસિસ લખાય છે ત્યારે એમાં જે ખ્યાલ વપરાયો હોય એ પહેલાં ખ્યાલ આપવામાં આવે છે. મેં ડૉક્ટર હિમીક્ષાબેન રાવ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ છે એમની થીસિસો મેં તપાસી છે, એમના જે પીએચડીના વિદ્યાર્થીઓ હોય તેની, તો એમાં જોયું છે કે એને ખ્યાલ આપેલા છે. એટલે કે જે વિજ્ઞાનના વિકાસ માટે જે ખ્યાલ વપરાય તે ખ્યાલની વ્યાખ્યા સ્પષ્ટ. આ ખ્યાલની સ્પષ્ટતા જરૂરી. વોટ ઇઝ, આપણે કહીએ છીએ બહુ દયાળુ છે, પણ કોને દયાળુ કરી શકાય? જે લોકોને માટે દયા ભાવના રાખે છે તે દયાળુ. હવે પોતાના લોકો કે પારખા લોકો તે પાછા બંને જુદી વાત. માત્ર પોતાના લોકો માટે કામ કરે છે, બીજા લોકો માટે કામ કરે છે, અથવા તો બધા માટે કામ કરે છે. એટલે દયાળુનો જે શબ્દ એનો ખ્યાલ, એની સ્પષ્ટતા જરૂરી. એ ખ્યાલ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી તમે વિચાર કરો કે તમે એમ કહો છો કે એકદમ બહાદુર છે. તો સૈનિક હોય ને બહાદુર હોય એટલે એનો અર્થ એ થયો કે સૈનિક બહાદુર છે ત્યારે, બીજા લોકો જયારે લડવાનું હોય ત્યારે જરાય પાછળ જતો નથી, એકદમ ધસી જાય છે અને મારામારી કરે છે, તે બહાદુર. લોકો સાથે વાતો કરવામાં બહાદુર, તો પોતાની જે વાત હોય તો બરાબર મૂકી શકે, તે બહાદુર. એટલે જુદા જુદા સંદર્ભમાં બહાદુર શબ્દનો અર્થ જુદો જુદો થાય છે. તે વખતે ખ્યાલોની સ્પષ્ટતા જરૂરી. દાખલા તરીકે ચોરી કરવામાં બહાદુર એવું પણ હોઈ શકે કે પરીક્ષા છે અને કે જા જા હવે સુપરવાઇઝરને જે કરવું એ કરે, અમે તો ચિઠ્ઠી લઈને બેસવાના, તો એની બહાદુરી કયા પ્રકારની બહાદુરી છે તે ખ્યાલ સ્પષ્ટ જરૂરી છે. જ્યાં સુધી ખ્યાલની સ્પષ્ટતા નથી, આ જે રોબર્ટ મર્ટન છે સતત અનુભવજન્ય સંશોધનોમાં કાર્યરત રહ્યા છે. અનુભવજન્ય સંશોધન એટલે શું? કે સોશિયોલોજિસ્ટ આરામ ચેર હોય, એટલે આરામ ખુરશીમાં પડ્યા પડ્યા પોતાના બધા ખ્યાલોની વાત કરે અને એને આરામ ચેર સ્ટડી કહેવામાં આવે. એ આરામ ચેર સ્ટડીવાળા જે હોય તે જુદા પ્રકારના માણસો હોય. એ આર્મચેર સ્ટડીવાળા જે માણસો છે એ માત્ર કોઈ પણ પ્રકારનું અનુભવ ના હોય, કોઈ પણ પ્રકારનું સંશોધન ના હોય અને એમ કે માણસ આવું કરે. દાખલા તરીકે ખુરશીમાં પડ્યા પડ્યા આપણે એમ કે બધા માણસો સ્વાર્થી હોય છે. બિલકુલ ખોટી વાત, બિલકુલ ખોટી વાત. સાધુ સમાજ માટે કામ કરે છે. હું સંતરામ મંદિર જાણું છું, અમારું કરમસદ સંતરામ મંદિર જ્યાં રામદાસજી મહારાજ હતા, જે બી માણસ આવે એને જમાડે, એને એની જાતિ ના પૂછે, એનું કુળ ના પૂછે, એની જ્ઞાતિ ના પૂછે, એને બેસાડે જમાડે. તો ત્યાં ક્યાં આવ્યું જલારામ બાપુનો એ? તો વીરપુરમાં પૂછવામાં નથી આવતું તમે કયા ધર્મના છો, તમે કયા જ્ઞાતિના છો, તમે કોણ છો. એ બિલકુલ વ્યવસ્થિત રીતે બધાને જમાડે છે. એટલે દરેક ખ્યાલની સ્પષ્ટતા હોવી જરૂરી. તમે ખ્યાલ કયા સંદર્ભમાં વાપરો છો, તમે બહાદુર કહો છો તો કયા અર્થમાં બહાદુર કહો છો. એમ જેમ રોબર્ટ મર્ટન એમ કહે છે કે સમાજશાસ્ત્ર પ્રાકૃતિક શાસ્ત્રો જેટલું જૂનું નથી, એ નેચરલ સાયન્સ જેટલું જરૂર. તમે જુઓ નેચરલ સાયન્સમાં પણ મને ખૂબ મજા આવે કે ફોસ્ફરસ હોય ત્યાં આગ લાગતી હોય, પાણી ઉડી જાય એટલે ફોસ્ફરસમાંથી આગ લાગે, એટલે આપણે એમ કે ત્યાં ભૂત છે. એવું હોઈ શકે નહીં, પણ પ્રાકૃતિક વિજ્ઞાનો એ વ્યવસ્થિત રીતે તૈયાર થાય છે અને એ લેબોરેટરીમાં ચકાસી શકાય છે. માણસને લેબોરેટરીમાં ચકાસાય કે માણસ જૂઠું બોલે છે કે સાચું, તો લિટમસ પેપરની જેમ એને ટેસ્ટ કરી શકાય ના, એના બ્લડને ટેસ્ટ કરી શકાય, એના હૃદયને ટેસ્ટ કરી શકાય, એના મગજને ટેસ્ટ કરી શકાય, એનો આંખોનો ટેસ્ટ થઈ શકે, એના દાંત મજબૂત છે કે નહીં એનો ટેસ્ટ થઈ શકે, અલબત્ત એનો લેબોરેટરીમાં ટેસ્ટ થાય અને પંચ મારીને બી ટેસ્ટ થાય, પણ એ ટેસ્ટ થઈ શકે. પરંતુ વ્યક્તિ સાચું બોલે છે કે જૂઠું, વ્યક્તિ બહાદુર છે કે એ તો પરિસ્થિતિ આવે એટલે જ ખબર પડે, એમને એમ ખબર પડે નહીં. એટલે વ્યક્તિ માટે જે છે ત્રણ વાતો મર્ટને ખાસ કહી. મર્ટને એવું કહ્યું કે કામ ચાલુ વિધા જોવા જોઈએ, એટલે વિધાનો ટેસ્ટ કરવા જોઈએ. બીજું કહ્યું કે ખ્યાલોની સ્પષ્ટતા જરૂરી, અને ત્રીજું કહ્યું કે વિજ્ઞાનનો વિકાસ માટે જે ખ્યાલ વપરાય તે ખ્યાલની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ. ખ્યાલની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ એટલે શું? કે તમે આ ખ્યાલ આપણા સૈનિકો બહાદુર છે કે નહીં એનો ટેસ્ટ થતો હોય તો એ ખ્યાલની સ્પષ્ટતા જરૂરી છે, અને ના થાય તો એ ચાલે નહીં. એટલે રોબર્ટ મર્ટનની વાત જે છે એને કાર્યની વાત કરી છે. કાર્ય એટલે શું? એ કહે છે કાર્ય એટલે વ્યવસાય, પર્વની ઉજવણી અને ભૂમિકા ભજવવી. હવે તમે એક 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 લઈએ. વ્યવસાય, આપણે કોઈને ઘેર જઈએ, કોઈની દુકાનમાં જઈએ અને આપણે કંઈક વસ્તુ જોઈતી હોય, આપણે એની સાથે ચર્ચા કરીએ છીએ અને એ એમ કહે છે કે ના આપણે ત્યાં જોઈએ છે, બહાર લખ્યું છે દરજી કામ, એટલે દરજીની દુકાન. આપણે ત્યાં જઈએ છીએ અને પૂછીએ છીએ કે આ કપડામાંથી સીવી આપો, પેલો કે ના ભાઈ અમારે ત્યાં ના થાય, તો એના વ્યવસાયમાં આ કરતો નથી. એટલે કે વિરુદ્ધ સ્પષ્ટ એમાં જાય છે અને સ્પેશિયલાઇઝેશન તરફ જાય છે. પછી પર્વની ઉજવણી, એ પણ એક કાર્ય છે. હોળી ઉજવવી, ધૂળેટી ઉજવવી, એ પણ એક પર્વ છે. અને ત્રીજું છે આપણને બધાને લાગુ પડે છે તે, ભૂમિકા ભજવવી. ભૂમિકા ભજવીએ છીએ,
विद्यार्थी तरीके ने भूमिका, प्रोफेसर तरीके ने भूमिका, वाइस चांसलर तरीके ने भूमिका, लेक्चरर तरीके ने भूमिका, भाई तरीके ने भूमिका, बहन तरीके ने भूमिका, दीकरी तरीके ने भूमिका, दीकरा तरीके ने भूमिका, आ तमाम भूमिकाओ हो छे अने ए भूमिकाओ छे कार्य क्यू एनी पर स्पष्टता जरूरी छे। कुटुंब जरूरी, कुटुंब केम जरूरी, कारण के कुटुंब व्यक्ति नु सामाजिकरण करे छे। कई रीते वर्तवू तमे विचार करो કે તમારી વિદ્યાર્થી ત્યાં તરીકેની ભૂમિકા હોય છે તો તમે પૂછો છો મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું એમ પૂછો છો, જ્યારે ઘરે જઈને અને મમ્મીને પૂછો છો મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ પૂછો છો, ના ત્યાં વાવાઝોડાની જેમ જાઓ છો, ધડધડાટ અંદર ગયા અને બેઠા। તમે હોટેલમાં જાઓ છો તો તમે વેઇટર આવે એટલે ઓર્ડર આપો છો, ઘેર જાઓ છો એટલે ઓર્ડર આપો છો, મમ્મી સરખી કરી દે હે ને, ખાલી એટલું જ કહો છો મમ્મી ભૂખ લાગી છે અને હાથ પગ ધોવા ચાલ્યા જાઓ છો, ત્યાં બિલ આપવાનું હોય છે ત્યાં ટીપ આપવાની હોય છે, ના તે ભૂમિકા છે। તમે જ્યારે હોટલમાં જાઓ છો ત્યારે ગ્રાહક અને વ્યવસાયવાળ એ બે જણની ભૂમિકા છે, જ્યારે અહીંયા એવું નથી। દોસ્તો, કુટુંબ એ સામાજિકરણનું કામ કરે છે, કુટુંબ તમને તૈયાર કરે છે વિવિધ ભૂમિકા ભજવવા માટે। તો વિવિધ ભૂમિકાઓ કેવી રીતે ભજવો છો, તો દરેકે દરેકની એ પોતાની ચોક્કસ ફરજ છે અને એ ફરજ પ્રમાણે ભૂમિકા ભજવે એને ભૂમિકા ભજવવી કહેવાય। હવે એ ભૂમિકા ભજવવા માટે તમને લેસન્સ ક્યાંથી મળે છે, એ લેસન્સ તમને ઘરમાંથી મળે છે, પડોશમાંથી મળે છે, મિત્ર પાસેથી મળે છે, આજુબાજુના વાતાવરણમાંથી મળે છે અને એમાંથી તમે શીખો છો। દાખલા તરીકે કિરણ બેદી કેવી ફર્સ્ટ ક્લાસ ભૂમિકા ભજવી, એ બહુ બધા લોકોને નડતા હતા, એટલે કે સાચું જ કરતા હતા તો નડતા હતા, તો એને તિહાર જેલમાં મૂક્યા, તો તિહાર જેલમાંથી એ રેમન મેક્સેસે એવોર્ડ જીતી લાયા। કેવી રીતે? કે જેલમાં બેઠેલા વ્યક્તિઓને એને યોગાસન કરાયા, એને ભણવા તરફ પ્રેર્યા, એને વ્યવસાયની તાલીમ આપી, એને કૌશલ્યની તાલીમ આપી અને એકદમ છેવાડાના માણસને અડ્યા। યાદ રાખજો, આ હિન્દુસ્તાન છે કે જ્યાં વાલીઓ લૂંટારો વાલ્મીકી બન્યો અને વાલ્મીકી બની અને એણે જે રામાયણ મૂક્યું, રામાયણ બનાવ્યું, એ રામાયણ આજે આપણે માથા પર લઈને સદીઓથી નાચીએ છીએ। એટલે જે જેલમાં છે તે કદી જેલમાં નથી, જેણે ખોટું કર્યું છે પણ આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે અને જે પુણ્યશાળી બનવાનો પ્રયત્ન કરે છે એને આ હિન્દુસ્તાન વાલિયા લૂંટારાને બદલે વાલ્મીકી તરીકે ઓળખે છે અને એ વાલ્મીકીજીએ લખેલું રામાયણ એ આજે પણ આપણો મહત્વનો દસ્તાવેજ છે, મહત્વનો ધર્મનો દસ્તાવેજ છે। એટલે કુટુંબ એ સામાજિકરણ કરે છે, ધર્મ એ સામાજિકરણ કરે છે, રાજ્ય એ કાયદો અને વ્યવસ્થા જાળવે છે અને સમાજના આંતરિક અનુકૂલનમાં સંસ્થાઓ ફાળો આપે છે। તમે જુઓ, તમારે ભૂમિકા ભજવવાની હોય તો ત્યારે વિવિધ સંસ્થાઓ તમને મદદ કરે છે, રાજ્યએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય તો નાગરિકમાં જ્યારે કાયદા અંગેનું જ્ઞાન હોય ત્યારે નાગરિકે કાયદો જળવાય એનું કામ કરે છે, બરાબર? તો વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા એ પ્રકારની વ્યવસ્થા છે કે જે એકબીજાને મદદ કરે છે, જે સંશોધનો દ્વારા કાર્યાત્મક પૃથ્થકરણમાં જોવામાં આવે છે કે જુદી જુદી વ્યવસ્થા તમારા વર્તનમાં કેવી રીતે ભાગ ભજવે છે। દાખલા તરીકે તમે વિચાર કરો કે કુટુંબના સામાજિકરણ દ્વારા આપણે ઘરે આપણે જન્મીએ, આપણે બોલતા બી નથી હોતા ત્યારથી મમ્મી દીવો કરે છે, જોઈએ છે, એ દીવો કરે છે એટલે આપણને ખબર પડે છે કે દીવો કરવો, મમ્મી ચાંદલો લગાડે છે એ પણ આપણે જોઈએ છે એટલે આપણને ખબર પડે છે કે આ ચાંદલાનું કંઈક મહત્વ છે અને એટલે માં ચાંદલો કરવાનું ભૂલી જાય ત્યારે બાળક કહેતું હોય છે કે મમ્મી ચાંદલો રહી ગયો, કારણ કે એ રોજ એને જુએ છે, રોજ એને જુએ છે અને એનામાં દ્રઢીકરણ થાય છે। એટલે અમે એવું કહીએ છીએ કે મા એ કેળવણીનું કામ કરે છે અને શિક્ષક એ શિક્ષણનું કામ કરે છે, શિક્ષક માત્ર આવીને બોલી જાય, સમજ પડી તો બહુ સારી, ના સમજ પડી તો હરિઓમ તત્સત, બહુ બહુ ના સમજ પડે તો કે ટ્યુશન રાખો અને પૈસા લઈને ટ્યુશન કરીએ, એ પાછો બીજો પ્રયોગ, પરંતુ મા કદી ટ્યુશન રાખે છે, મા મારીને પણ શીખવાડે પણ શીખવાડે, દેટ ઇઝ કેળવણી, તમારામાં ઉતરી જાય તે કેળવણી। તમામ સામાજિક સંસ્થાઓ એ તમારા એમાં કામ કરે છે। હવે તમે જુઓ એ કાર્ય એટલે શું, માન્યતાઓ, ભૂમિકાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ, એટલે તમારી માન્યતાઓ તમે ક્યાંથી મેળવો છો, કુટુંબમાંથી મેળવો છો, તમારા બિલીફ, તમારા વિશ્વાસ તમે ક્યાંથી મળો છો, કુટુંબમાંથી, મા જે માતાજીને પગે લાગતી હોય, અંબાજીને પગે લાગતી હોય કે ખોડિયાર માતાને પગે લાગતી હોય કે ચેહર માતાને પગે લાગતી હોય, તમે પણ એને પગે લાગો છો, એમાંથી માન્યતા મેળવો છો, એમાંથી તાકાત મેળવો છો, તમે એવું માનો છો કે આને પગે લાગ્યા એટલે બસ ભગવાનને પગે લાગ્યા, એ બને છે। અને સામાજિક અને સાંસ્કૃતિક જાળવણી, વ્યવસ્થાની જાળવણી એ આમાંથી થાય છે, રચનાતંત્રની જાળવણી થાય છે, એક માતાજી એને નમ્યા એટલે માન્યતા કેળવાય છે અને એની જાળવણી
એજ તમારા ભૂમિકામાં માન્યતા ઉતરી જાય છે. એટલે કે તમે ગમે તે કામ કરો, એટલા માટે કહે છે કે હિન્દુસ્તાની તોપ બનાવે તો પણ કંકુ ચોખાથી એની પૂજા કરે, કારણ કે સાતત્ય જાળવે છે. એ અલૌકિક શક્તિ પ્રત્યે એક આંખ બંધ કરીને અને અલૌકિક શક્તિ સાથે સંધાન કરવાનો પ્રયત્ન કરે છે. યાદ રાખજો દોસ્તો, અલ્ટિમેટલી તો મોત આવવાનું છે, અને મોત એટલે રાખ બની જવાનું, મોત એટલે માટી બની જવાનું. તો એ રાખ બની જતા પહેલાં કે મોટી માટી બની જતા પહેલાં અલૌકિક શક્તિ સાથેનો સંધાન એ મહત્વનું હોય છે, અને એ આપણને જન્મથી માં શીખવાડતી આવે છે. સામાજિકરણ દ્વારા એ માન્યતા તમારામાં રહે છે, અને એમાં એક સાતત્ય હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. મોટો ભાઈ પણ એ માનતો હોય, બેન પણ માનતી હોય, નાની દીકરી પણ માનતી હોય, એ સાતત્ય છે. મર્ટનની દ્રષ્ટિએ કયા એકમ માટે એ કાર્યાત્મક છે એ તપાસવું જોઈએ. એટલે કે કઈ માન્યતા, એ કહે છે કે ધર્મના સ્થાપકોએ ધર્મ એકતા માટે છે એવું કહ્યું, પણ વિવિધ ધર્મીઓ ભેગા થાય ત્યારે મારામારી થાય છે, અને ત્યારે ધર્મ વિપરીત સંજોગોમાં આવે છે. દરેક ધર્મમાં એવું છે, પડોશીને પ્રેમ કરો. જો પડોશીને પ્રેમ કરતા હો તો એની માન્યતાને પ્રેમ કરો, એને પ્રેમ કરો, એને બદલે એની માન્યતા ફેરવાઈ નાખો તો પડોશીને પ્રેમ કર્યો કહેવાય ના કહેવાય? દરેક ધર્મમાં કહ્યું છે કે શાંતિ જાળવો, તો કેમ મારામારી કરે છે? એટલે ધર્મ એનામાં ઉતર્યો નથી. એટલે સામાજિક વિઘટનનું કાર્ય મર્ટનનું એક બહુ મોટું પ્રદાન છે કે એણે કાર્ય અને વિકાર્યની વાત કરી, અને સાથે સાથે એણે પ્રગટ અને અપ્રગટ કાર્યની વાત કરી. તમે જો જુઓ તો પ્રગટ કાર્ય અને અપ્રગટ કાર્ય બહુ જ સુંદર વાત છે રોબર્ટ મર્ટનની. રોબર્ટ મર્ટન એવું કહે છે કે દરેકે જોજો, હવે હું દાખલો આપું છું, બરાબર સાંભળજો. કાયદા દ્વારા એવું નક્કી થયું કે તમામ પોલીસ સવારે પણ અને સાંજે પણ કામ કરશે, શિફ્ટમાં કામ કરશે. એટલે જેવી રીતે રોડ મારે છે એવી રીતે રોડ મારશે. તો 8-8 કલાકની 3 શિફ્ટ બની. પ્રગટ કાર્ય શું થયું? લોકોને સેફટી મળી, લોકો નિરાંતે જેવી રીતે રોડ પર ફરે છે એવી રીતે ફરશે, પણ ચોરો માટે મુશ્કેલી ઊભી થઈ. એટલે એક જ કાયદાની અસરો જુદી જુદી થાય. એક પ્રગટ કાર્ય દેખાઈ આવે અને બીજું અપ્રગટ કાર્ય આવે, પ્રચ્છન્ન કાર્ય કહે છે એને. એટલે પ્રગટ અને અપ્રગટ કાર્ય એ બંને હોય. દાખલા તરીકે તમે ઘણી બધી વખત આપણે બધા પ્રયોગ કરતા હોઈએ છીએ, બે મિત્રો હોય અને એક મિત્રને સંભળાવવું હોય તો બંને જણ એવી રીતે વાત કરે કે પેલાને સંભળી જાય. એટલે એ અપ્રગટ કાર્ય આપણે કરતા જ હોઈએ છીએ. પરંતુ રોબર્ટ મર્ટન એવું કહે છે કે દરેક વસ્તુ વિકાર્ય પણ હોય અને કાર્ય પણ હોય. એટલે પોલીસ 24 કલાક ફરજ પર રહેશે. એનો અર્થ એ થયો કે કાર્ય બન્યું લોકો માટે અને લોકો પ્રેમથી રહી શકશે, અને વિકાર્ય બન્યું ચોરો માટે. દરેકે દરેક વસ્તુની અસર હોય છે. દાખલા તરીકે સ્ત્રીઓ માટે 1/3 સીટો રિઝર્વ બની, પુરુષો માટે વિકાર્ય થયું, 1/3 સીટો એમની ગઈ. દાખલા કે પંચાયતમાં 30% બહેનો માટે રિઝર્વેશન થયું. આના પહેલા બહેનોને કદી કશું આપવા જ નહોતું આવ્યું, બહેનો કદી નેતા બની જ શકતી નહોતી, સિવાય કે કોઈ મોટા માણસની દીકરી હોય. જવાહરલાલ નહેરુના દીકરી હતા ઇન્દિરા ગાંધી, પછી સક્ષમ બન્યા એટલે નેતા બન્યા, પણ એના સિવાય કોઈ બીજી દીકરીને એવો ચાન્સ મળેલો ના. પણ રાજ્ય એવું કહ્યું કે 30% સરપંચો માટે રિઝર્વ. એટલે બધી, અને તમે જુઓ દોસ્તો, જ્યાં સુધી રિઝર્વેશન નહોતું ત્યાં સુધી માત્ર એકમાત્ર પ્રતિક તરીકે સ્ત્રી રહેતી હતી, પણ જેવું રિઝર્વેશન આવ્યું આખા ભારતમાં એક પણ સીટ એવી નહોતી કે જ્યાં કોઈ બહેનું ઊભી ના રહી હોય. એનો અર્થ શું થયો? બહેનો રાહ જોતા હતા દરવાજો ક્યારે ખુલે, અને એ દરવાજો ખુલ્યો એટલે પુરુષો માટે વિકાર્ય થયું, 30% પુરુષોને ઘેર જવું પડ્યું. અને પહેલાં એવું થયું કે કેટલીક સ્ત્રીઓ બરાબર કામ કરી બતાવ્યું એટલે પછી સ્ત્રીઓ માટે લોકોને માન વધ્યું, લોકોને તાલીમ આપવામાં આવી, એ લોકોને તૈયાર કરવામાં આવ્યા, એટલે લોકો કામ કરતા થયા અને બાકીને બધા લટકી ગયા. એટલે કાર્ય અને વિકાર્ય એને માટે પણ વાત કરી. એટલે તમે જ્યારે રોબર્ટ મર્ટન વાંચો છો ત્યારે એવું યાદ રાખજો કે રોબર્ટ મર્ટન કાર્યાત્મક વૈકલ્પિકતા એનું પણ વાત કરે છે, અને વૈકલ્પિકતાની જ્યારે વાત કરે છે ત્યારે એક જ કાર્ય દ્વારા અનેક વૈકલ્પિક ઘટકો દ્વારા એને સંતોષી શકાય. દાખલા કે ભૂખ લાગી હોય, બિસ્કિટ પણ ખાઈ શકો, રોટલી પણ ખાઈ શકો, ભાત પણ ખાઈ શકો, દાળ પણ ખાઈ શકો, કેળા પણ ખાઈ શકો, સેન્ડવિચ પણ ખાઈ શકો, વોટ એવર યુ લાઈક યુ કેન ઇટ ઇટ. એટલે એક જ કાર્યને અનેકવિધ રીતે સંતોષી શકાય, અને એની વાત એ કરે છે. સાથે સાથે રોબર્ટ મર્ટન પ્રગટ અને અપ્રગટ કાર્યની વાત કરે છે, અને પ્રગટ અને અપ્રગટ કાર્યમાં ખાસ કરીને એ એવું કહે છે કે સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓ એના પરિણામો એક જ સરખા આવતા નથી. એ બંને ક્યારેક પ્રગટ કાર્ય હોય છે,
ક્યારેક વીક છે. અને પછી આ છેલ્લી 20 મિનિટમાં આપણે ચર્ચા કરી ખાસ કે રોબર્ટ મર્ટને જે છણાવટ કરી એને એવી વાત કરી કે મધ્યવ્યાપી મિડલ રેન્જ થિયરી. એને એવું કહ્યું કે દરેકે દરેક થિયરી એ ગ્રેન્ડ થિયરી હોઈ શકે નહીં, અને ગ્રેન્ડ થિયરી એટલા માટે ના હોઈ શકે કે દરેકે દરેક સમાજ માટે એની એ જ થિયરી કદી પણ કામ ના લાગે. તમે વિચાર કરો, જોજો મસ્ત દાખલો છે. પાશ્ચાત્ય સમાજમાં દીકરી 14 વર્ષની થાય અને કોઈ છોકરા સાથે મળવા ના જાય અથવા ફોન પર વાત ના કરે તો માને ચિંતા થઈ જાય, ઓહો મારી દીકરીને કોઈ ફોન નથી કરતો. અને એ જ 14 વર્ષની દીકરી હિન્દુસ્તાનમાં હોય તો માની આંખો ચાર થવા માંડે, કોને મળે છે, ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, ક્યાં જાય છે, કેટલા વાગે આવશે, ભાઈ સાથે લઈ જા, હું સાથે આવું, એ બધું શરૂ થઈ જાય. વિચાર કરો, રોબર્ટ મર્ટન સાચો છે ને? કારણ કે તમે એમ કહો રોબર્ટ પાર્ક તાલકોટ પર્સન છે એમ કે ભાઈ 14 વર્ષની દીકરી થાય એટલે દીકરાને મળવું જ પડે એવી માન્યતા છે. આપણે ત્યાં એવું શક્ય છે? આપણે ત્યાં મમ્મી 12 વગાડી દે આપણા, ક્યાં ગઈ હતી, કેટલા વાગે ગઈ હતી, ક્યારે આવીશ, કોની સાથે જાય છે, કઈ બેનપણી આવે છે, કયા પિક્ચરમાં જવાની છે, કેટલા વાગે જવાની છે, તારી બેનપણીનું નામ શું છે, એનો ફોન નંબર શું છે, ક્યાંથી આવવાની છે, એને પણ આપણે ઘેર બોલાય, બધા સવાલો આવી જાય ધડધડાટ, હે ને? અને ફોરિનમાં એની મમ્મી વિચાર કરે તો મારા દીકરીને કોઈ છોકરો ફોન નથી કરતો, ઇટ્સ હોરિબલ. આપણે ત્યાં એવું થાય? એટલે રોબર્ટ મર્ટન એવું કહે છે કે સમાજ પ્રમાણે આ નિયમો, આ કાયદાઓ, આ વાતો જુદી હોય છે. સમાજ પ્રમાણે હા આપણે ફ્રી ખરા. હમણાં જ એક સરસ દાખલો જાણવા મળ્યો કે એક નાનકડો છોકરો ત્યાં જ જન્મેલો અમેરિકામાં જ, ત્યાં જો મા બાપ વડે તો 911 એને ફોન કરવાનો, 911 પોલીસ, એટલે પોલીસ આવી જાય અને પછી મા બાપને શિક્ષણ આપવામાં આવે 8 દિવસ કે દીકરાને મારવાની, દીકરીને મારવાની, આવું નહીં કરવાનું, એવું શિક્ષણ આપવામાં આવે. એટલે 8 દિવસ એટલે કોઈ કમાવાનું નહીં, પેલું શિક્ષણ લેવા જવાનું એ ફરજ. એટલે એ પપ્પાએ મજા કરાવી, એ પપ્પા દીકરો લઈને મદ્રાસ આવતા રહ્યા અને પછી મદ્રાસની એક સ્કૂલમાં રાખી અને દાખલ કરી દીધો. અને દાખલ કર્યા પછી કહ્યું કે ધક ચાલ દીકરા હવે 911 ફોન કર, આવશે તારો અહીંયા. બે બરાબર લપડાક ચડાઈ, કારણ કે આપણી માન્યતા છે કે પિતા બાળકને શીખવે છે, મોટેરા નાના છોકરાઓને કહી શકે છે. અને એ માન્યતા હોવાને કારણે અમેરિકન માન્યતા અહીંયા ખોટી છે. આપણે તો એવું કહીએ છીએ આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આપણા પપ્પા કહે તો આપણે સાંભળવું પડે છે. એટલે આપણી માન્યતા જુદી, એ લોકોની માન્યતા જુદી. એટલે રોબર્ટ મર્ટને એવું કહ્યું કે દરેક પ્રકારના સામાજિક તંત્રો અને સાંસ્કૃતિક ધ્યેયો જુદા છે. તમે વિચાર કરો, આપણે ત્યાં ત્યાગ એને ભોગવી જાણો, વાંચો મધ અને અન્યનું, અને અમેરિકામાં ત્યાગને મહત્વ નથી. ત્યાં છે ક્રિશ્ચિયન લોકો છે જે પાદરી બની જાય છે, એ ત્યાગનું મહત્વ છે. પોપ આખા દુનિયામાં એક જ પોપ હોય છે, હમણાં જ એક નવા પોપ થયા એ પોપ હોય છે, પરંતુ અહીંયા જેટલું ત્યાગને મહત્વ છે એટલું ત્યાં નથી. આપણે નાનકડું નાનકડું છોકરું હોય, સાધુ જતો હોય તો હાથ જોડે, એનું માને કે નહીં ખબર નથી પણ હાથ તો જોડે, એટલે ફેસ વેલ્યુ તો છે. એનો અર્થ એ થયો કે મધ્યવ્યાપી સિદ્ધાંતો એટલે મિડલ રેન્જ થિયરીની એણે વાત કરી. મિડલ રેન્જ થિયરી આજે કદાચ પૂરી નહીં થાય પરંતુ આપણે ફરીથી એનો એક એક લેક્ચર લઈશું અને કાર્યાત્મકવાદને પૂરું કરીશું. પરંતુ એક વાત નક્કી છે કે મર્ટનના મતે સાધ્ય અને સાધન એ બંનેનું ધ્યાન રાખવામાં આવે છે. મહાત્મા ગાંધી એમ કહેતા હતા કે સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. એટલે રોબર્ટ મર્ટન પણ એની જ ચર્ચા કરે છે. અને રોબર્ટ મર્ટનના ચર્ચામાં એક વાત નક્કી છે કે એણે એવું કહ્યું કે મધ્યવ્યાપી સિદ્ધાંત એટલે કે મિડલ રેન્જ થિયરી એટલે કે ગ્રેન્ડ થિયરીની સામે અને મિડલ રેન્જ થિયરીની વાત કરી. ગ્રેન્ડ થિયરી એટલે શું? ગ્રેન્ડ થિયરી ટાલકોટ પર્સન્સે આપેલી, અને ટાલકોટ પર્સન્સે એવું કહ્યું હતું કે સમગ્ર સમાજમાં માણસ એટલે દયાળુ જ હોય, માણસ એટલે ક્રિયાશીલ જ હોય, માણસ એટલે શીખતો જ હોય, માણસ એટલે બિલકુલ પ્રામાણિક જ હોય, માણસ એટલે પ્રયત્નપૂર્વક વ્યવસ્થિત રીતે શીખવાનો પ્રયત્ન કરે. આવી બધી વાતો ટાલકોટ પર્સન્સે કરી. જ્યારે મધ્યવ્યાપી સિદ્ધાંતમાં મર્ટને એવું કહ્યું કે ના, સમગ્ર સમાજમાં આવું જ હોઈ શકે નહીં. એનો અર્થ એ થયો કે આપણે જે આ વસ્તુ કરી રહ્યા છીએ તેમાં બે પ્રકાર જોવા પડે. અને એસ્પેશિયલી આ કામ માટે ખાસ યાદ રાખજો કે રોબર્ટ મર્ટન કે છે પ્રગટ કાર્ય અને અપ્રગટ કાર્ય. મર્ટન એ સોશિયોલોજિસ્ટ છે, આપણે ત્યાં 3 ગ્રેન્ડ સોશિયોલોજિસ્ટ કહેવાય છે.
દુર્ખેમ, વેબર અને કાર્લ માર્ક્સ. દુર્ખેમે જે સિદ્ધાંતો આપ્યા એ તમે બીએમાં ભણી ગયા છો. દુર્ખેમે પદ્ધતિશાસ્ત્ર આપ્યું અને એટલા જ માટે દુર્ખેમને વધારે મહત્વનું ગણાય છે. પછી વેબર અને રોબર્ટ મર્ટન પર મેક્સ વેબરનો પ્રભાવ છે. અને મેક્સ વેબરનો પ્રભાવ હોવાને કારણે એ જે વિશ્લેષણની વાત કરે છે એમાં રોબર્ટ મર્ટન એવું કહે છે કે અનુભવજન્ય સંશોધન સતત હોવું જોઈએ. એ કહે છે કે સર્વગ્રાહી સિદ્ધાંતો ન વિકસાવવા જોઈએ પણ કામચલાઉ વિધાનો હોવા જોઈએ. એ કહે છે કે ખ્યાલો સ્પષ્ટ હોવા જોઈએ, કાર્ય એટલે શું એ સ્પષ્ટ હોવું જોઈએ. એના મતે આંતરિક વ્યવસ્થા, આંતરિક અનુકૂલન કેવી રીતે જળવાય છે એની તપાસ થવી જોઈએ. એ કહે છે કે કાર્યનું વિશ્લેષણ હોવું જોઈએ અને એ કાર્યના વિશ્લેષણમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થાના સાતત્ય માટે કાર્ય કઈ રીતે બને છે, ઘટના કેવી રીતે બને છે, ઘટનાનો અર્થ શું થાય છે, ઘટનાની અસર કેવી પડે છે, ઘટનાની અસર કાર્ય પણ હોઈ શકે, વિકાર્ય પણ હોઈ શકે તેની વાત કરે છે. અત્યાર સુધી સામાજિક વ્યવસ્થા માત્ર કાર્યાત્મક છે એવી જે માન્યતા હતી એને પડકારી કે સામાજિક વ્યવસ્થા માત્ર કાર્યાત્મક હોઈ શકે નહીં. તમે જુઓ ઓગસ્ટ કોમ્પ્ટ, દુર્ખેમ, રેડક્લિફ બ્રાઉન, પછી મિલિનોવસ્કી, એ બધા સ્પેન્સર, વિલ્ફ્રેડ પરેટો, આ બધા લોકો એને કાર્યાત્મક 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 માનતા હતા. પરંતુ આણે એ માન્યતાને પડકારી અને એમ કહ્યું કે બધું કાર્યાત્મક હોઈ શકે નહીં, દરેકે દરેક વ્યવસ્થાને વિકાર્ય હોય. કુટુંબમાં જુઓ તમે, કુટુંબ જે કામ કરે એને માન આપે છે પણ જે અપંગ છે ને કશું કામ નથી કરતા, કરી શકે છે ને કામ નથી કરતા, તો જે કામ કરે છે એને માટે વિકારાત્મક છે. આપણે એવું કહીએ છીએ કે હિન્દુસ્તાનમાં 1 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, માત્ર 1 કરોડ. એટલે માની લઈએ કે 4-5ની ફેમિલી હોય તો 5 કરોડ. એ 5 કરોડના પૈસા પર 100 કરોડ લોકો રહે છે જે ટેક્સ ભરે છે. એ ટેક્સમાંથી જ આ બધું કામ થાય છે. તમે રોડ વાપરો છો, તમે બસ વાપરો છો, તમે ટ્રેન વાપરો છો, એ જે ઇન્કમ ટેક્સ ભરે છે એના પૈસા પરથી થાય છે. અને જે ખાઈ જાય છે એ બી એમાંથી ખાઈ જાય છે. એમાં ઘાસચારાનું કૌભાંડ થાય ને બધું, કોણ કોણ જાણે શું શું ખાઈ જાય, પણ એ બધામાંથી પણ થાય. એ વિકાર્ય, ટેક્સ પેયર માટે વિકાર્ય. જો 50% લોકો ટેક્સ ભરતા હોય તો ભારત સોનાનું બની જાય. પણ 1 કરોડ લોકો ટેક્સ ભરે છે. 1 કરોડનું કુટુંબ સમજી લઈએ કે 4 જણનું, તો 4 કરોડ લોકો ટેક્સ ભરે છે. 96 કરોડ લોકો ટેક્સ નથી ભરતા અને એની પર ખાય છે. અલબત્ત આપણે જુદા જુદા ટેક્સો આપતા હોઈએ છીએ, કાપડ ખરીદીએ, વસ્તુ કરીએ, કંઈ બીજું સાંભળીએ, લાઇટ વાપરીએ, તો લાઇટ આમ તો સસ્તી છે પણ ટેક્સ બહુ છે. તો એ બધાનો પેટ્રોલ, એના બધાના જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસામાંથી સમાજ ચાલે છે, રાજ્ય ચાલે છે. જે ટેક્સ ભરે છે એને એટલી સુવિધા પ્રાપ્ત નથી થતી, પણ ટેક્સ ભરનારને નહીં ભરનારને બધાને સરખી સુવિધા. જો એમ થાય કે ઇન્કમ ટેક્સ ભરો તો આટલી આટલી સુવિધા મળે. દાખલા તરીકે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે, એ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં એવું છે કે 50% લઈ લેવામાં આવે પણ બધું ફ્રી, બસ ફ્રી, ફોન ફ્રી, પેટ્રોલ ફ્રી, તો પછી માણસ ટેક્સ ભરવા માટે પ્રેરાય. પણ આપણે ત્યાં એવું છે કે ટકે શેર ખાજા, ટકે શેર ભાજી, તો પછી એ પ્રમાણે થાય. પરંતુ કાર્ય અને વિકાર્ય બંને છે. કાયદો પાડે તો બહુ સારું અને વનવેમાં પેસી જાય તોય સારું, તો પછી લોકો વનવેમાં પેસી જાય. પણ કાયદો જ્યાં મજબૂતાઈથી કામ કરે અને કાર્યાત્મક બને તો તે ત્યાં થાય છે. એવું કહે છે કે રોબર્ટ મર્ટન વૈકલ્પિકતાને ભાર આપે છે. એટલે કે રોબર્ટ મર્ટન પોતે વ્યક્તિની વિવિધતા, વ્યક્તિના પ્રકારો એને પણ સમજે છે. તમે વિચાર કરો કે 6 ફૂટના માણસ અને 4 ફૂટના માણસ બંને સરખા ગણી સરખા ગણાય ના ગણાય ને? એટલે રોબર્ટ મર્ટન વૈકલ્પિકતાની વાત. એ કહે છે કે કાર્ય અનિવાર્ય છે પણ ઘટક પણ અનિવાર્ય છે અને એ ઘટક સાતત્ય દ્વારા નક્કી થાય છે. અને એ સાતત્ય જે છે એ સાતત્ય કેવી રીતે નક્કી થાય છે કે એમાં કોન્સ્ટન્ટ જોવા મળે છે. દાખલા કે માં, દુનિયા આખીમાં ગમે ત્યાં જાઓ માં સરખી રહે, હે ને? માં એટલે બાળકને ખવડાવે, માં એટલે બાળકને પીવડાવે, માં એટલે બાળકને તૈયાર કરે, માં એટલે બાળકનું ભૂલું ઈચ્છે, માં એટલે બાળકને બચાવે, બાળક એટલે બાળકને સુરક્ષિત રાખે. પણ એમાં વૈકલ્પ્ય આવે. કેટલીક માઓ ભણવાને મહત્વ આપે, કેટલીક માઓ રમવાને મહત્વ આપે, કેટલીક માઓ એમ કે ચાલે કડક હોય, કેટલીક માઓ બહુ કડક હોય. એટલે માના પ્રકાર હોઈ શકે, વિકલ્પો છે અને એ વિકલ્પોને જાણવા જોઈએ અને એ વિકલ્પોનો કાર્ય અને વિકાર્ય બંને બને છે. એટલે માં કડક હોય તો એનું કાર્યાત્મક વાત પણ છે અને માં નબળી હોય તો એનું વિકાર્ય પણ છે. એટલે કાર્ય અને વિકાર્ય એ બંને સાથે જાય છે અને કાર્ય વિકાર્યની તપાસ એ રોબર્ટ મર્ટન કહે છે.
રોબર્ટ મંટન એવું કહે છે કે દરેકે દરેક બાબત નું કાર્યાત્મક પૃથ્થકરણ કરવામાં આવે ત્યારે એમાં પ્રગટ કાર્ય છે અને અપ્રગટ કાર્ય છે. કેટલાક કાર્યો પ્રગટ છે, કેટલાક કાર્યો અપ્રગટ છે. દાખલા કે કપડા પહેરવા એ પ્રગટ કાર્ય, પણ કપડા કેવા પહેરવા અને એની કેવી અસર થાય એ અપ્રગટ કાર્ય છે. એટલે પ્રગટ અને અપ્રગટ એ બંને પ્રકારના કાર્ય છે, એના પરિણામો પણ પ્રગટ અને અપ્રગટ હોય. દાખલા તરીકે સ્ત્રીને સરપંચ તરીકે રિઝર્વેશન મળ્યું, બરાબર, પ્રગટ કાર્ય થયું. એની અપ્રગટ અસરો શું પડશે ખબર છે? એના પતિને કહેશે કે મને હવે સમજણ પડે છે, રહેવા દો. એને રાબડી દેવીની જેમ લાલુ પ્રસાદ યાદવ કે એવી રીતે નહીં રહેવું પડે, પણ એ પોતે લેશે નિર્ણય કે ના આમ કરીશ. કોઈની સલાહ સહાયથી નહીં, પણ વ્યક્તિ પોતે તૈયાર થશે. એ અપ્રગટ કાર્ય. પ્રગટ કાર્ય શું? કે એને સરપંચની ભૂમિકા ભજવી અને એ ભૂમિકાઓ દ્વારા એ પોતે તૈયાર થઈ, દેટ ઇઝ પ્રગટ કાર્ય. પણ અપ્રગટ કાર્ય, અપ્રગટ કાર્ય એટલે એવું કાર્ય કે જે કાર્ય દ્વારા એના વ્યક્તિમત્તા પર અસર થાય, એની ઉપર અસર થાય, એ અપ્રગટ કાર્ય. દેખાતું નથી, મૂલવી શકાતું નથી, માપી શકાતું નથી, પરંતુ એની અસર થાય છે. અને એ અસરો જે છે એ મહત્વની છે. સાથે સાથે કાર્યાત્મક વાતનું વિશ્લેષણ કરો તો એ સાંસ્કૃતિક ધ્યેયો અને સંસ્થાકીય ધોરણો એનું પણ વિશ્લેષણ કરે છે. મેં ધોરણોની વાત કરી કે હિન્દુસ્તાનની માં અને પાશ્ચાત્યની માં બંને જુદી છે. હિન્દુસ્તાની માં દીકરી મોટી થાય એટલે ધ્યાન રાખે છે, દીકરો મોટો થાય એટલે ધ્યાન રાખે છે. પાશ્ચાત્યમાં એ લોકોને છૂટ આપે છે કે જે કરવું એ કરો, વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત છે, જ્યારે આપણે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત નથી. એટલે એનો અર્થ એ થયો કે આ તરાહ જ છે એનું વિશ્લેષણ છે. એનોમી, એનોમીનો ખ્યાલ પણ મર્ટને આપ્યો. એનોમી એટલે તમે જાણો છો, ધોરણવિહીન પરિસ્થિતિ, જે બરાબર ફ્રાન્સમાં થઈ હતી. પહેલું લેક્ચર યાદ કરો, ફ્રાન્સની રાજ્યક્રાંતિ, રાજા એ વડો હતો, રાજાનો શબ્દ એ કાયદો હતો. અકબર અને બિરબલની વાતો જાણો, રાજાનો શબ્દ એ કાયદો. ધીમે 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 એવું થયું કે લોકશાહી આવી, અને લોકશાહી આવી એટલે પ્રજાનો શબ્દ એ કાયદો બન્યો. હમણાં જ તમે વિચાર કરો કે કોઈ પણ કંઈ બી પગલાં લે તો છેલ્લે રિપ્રેઝેન્ટેશન કોનું? પ્રજા. પ્રજા નક્કી કરે તે થાય. એટલે અત્યારે લોકશાહીમાં પ્રજા નક્કી કરે તે થાય છે. એટલે મર્ટન એવું કહે છે કે પ્રતિભાવ જે છે અનુકૂલન છે, અનુકૂલન સાથે પ્રતિભાવ હોય છે, પણ એમાં એનોમીની પરિસ્થિતિ હોય છે. ફ્રાન્સમાં ત્યાંના ગવર્નરને ડિલોનને મારી નાખ્યો અને બધા લોકોએ ભેગા થઈને ડિલોનની આસપાસ ડાન્સ કર્યો, અને ત્યાર પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એ એનોમીની પરિસ્થિતિ ઊભી થઈ કે કોણ કહેશે કેવી રીતે કરવું, કોણ કહેશે કે આપણો ધ્યેય કોણ છે. હવે મારે કહેવાનો છે, ખુદી કો કર બુલંદ ઇતના ખુદા બંદે સે પૂછે તેરી રજા ક્યા હે. દોસ્તો, મર્ટન પૂરો થવાનો નથી એટલે એને આપણે બંધ રાખીએ છીએ. કાર્યાત્મકવાદમાં આ એક એસાઇનમેન્ટ્સ લખી લો કે કાર્યાત્મકવાદમાં ઓગસ્ટ કોમ્ટ, હર્બર્ટ સ્પેન્સર અને દુર્ખેમનું પ્રદાન, એ અને વિલ્ફ્રેડ પરેટોનું પ્રદાન, આ ચારનું પ્રદાન એ એસાઇનમેન્ટ નંબર વન. અને એ એસાઇનમેન્ટ નંબર વન લખી નાખજો, ધીમે ધીમે લખતા થજો. આને માટે રેફરન્સ બુક તરીકે તમે વાય એ પરમારની બુક વાપરી શકો છો.